જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આપણે આજે અભ્યાસ તરફ આગળ વધીએ. કલરોમાં એકમ 6 માં તમે શું શીખ્યા કહો તો? હા, ઋતુઓના જોડકણા ગયા ને અને ગીત ગયા, બરાબર ને? તો આજે હું તમને એ ઋતુઓ વિશેની સમજ આપીશ. જો ઋતુઓ કેટલી? 3. કેટલી? 3. શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે મને કહેશો કોઈ કે શિયાળામાં શું લાગે? ઠંડી લાગે ને? હા, તો એ ઠંડીથી બચવા આપણે શાનો ઉપયોગ કરીએ કહો તો? ઠંડી લાગે ત્યારે આપણે શું કરીએ? હા, ટોપી પહેરીએ, મોજા પહેરીએ, હાથમાં પગમાં સ્વેટર પહેરીએ, શાલ ઓઢીએ અને ગળામાં મફલર પણ બાંધીએ, બરાબર ને? કેમ આપણને ઠંડી લાગે? એટલે તમને ખબર છે બીજું શું કરીએ આપણે ઠંડી લાગે તો? હા, ઠંડીથી બચવા બીજું શું કરીએ? હા, ગોદરો બ્લેન્કેટ ઓઢીને સૂઈ જઈએ છીએ ને. હા, હવે બાળકો, શિયાળામાં આપણે કયા ફળ ખાઈએ છીએ તે ખબર છે તમને? ચલો હું તમને જણાવું. શિયાળામાં આપણે જામફળ ખાઈએ, બોર ખાઈએ, પછી સંતરા ખાઈએ ને શિયાળામાં. હા, અને શાકભાજી કયા ખાઈએ છીએ કહો તો? હા, બજારમાં બધા લીલા લીલા શાકભાજી દેખાય છે ને, મસ્ત. મમ્મી બધા શાક લાવે છે ને, ધાણા, ભાજી, પાપડી, તુવેર, રીંગણ, ગાજર, કાકડી, એ બધા સરસ સરસ શાક બધા ક્યારે વધારે મળે છે? શિયાળામાં, બરાબર ને? બાળકો, તમને ખબર છે શિયાળામાં આવા લીલા લીલા શાકભાજી અને ફળ આપણે ખાઈએ છીએ, બરાબર? પણ બીજું પણ કંઈક ખાઈએ છીએ તે તમને ખબર છે? કહો તો, કોણ કહેશે મને? હા હા બોલો. નથી ખબર? ચલો હું જણાવી દઉં. આપણે શિયાળામાં આપણે વસાણા ખાઈએ છીએ. વસાણા એટલે શું તમને ખબર છે? હા, વસાણા એટલે મીઠી પાક, ખજૂર પાક, અરડિયું, સાલમ પાક. આપણે ખજૂરની બિસ્કિટ પણ ખાઈએ છીએ, બરાબર ને? તો એ બધા શું કહેવાય? વસાણા કહેવાય, બરાબર ને? એ બધા વસાણા ખાઈએ તો આપણામાં તાકાત આવે, આપણે બીમાર નહીં પડીએ, આપણામાં શક્તિ આવે, બરાબર ને? અને ઠંડીથી બચવા આપણે બીજું શું કરીએ છીએ ખબર છે તમને? હા, તાપણું કરીએ છીએ ને, બરાબર ને? તો શિયાળામાં આપણે ઠંડીથી બચવા શું શું કરીએ છીએ કહો તો? હા, આપણે સ્વેટર પહેરીએ, શાલ ઓઢીએ, પછી મોજા મફલર એ બધું પહેરીએ, ફળ અને શાકભાજી ખાઈએ, તાપણું કરીએ અને વસાણા ખાઈએ, બરાબર ને? બાળ મિત્રો, શિયાળામાં ઠંડી લાગે તો ઉનાળામાં શું લાગે કહો તો? હા, ગરમી લાગે, લાગે ને? તો ગરમીથી બચવા આપણે શું કરીએ કહો તો? હા, સુતરાઉ કપડા પહેરીએ, બરાબર ને? કેમ ગરમી લાગે? એટલે બીજું શું કરીએ ગરમીથી બચવા? પંખો ચાલુ કરીએ, એસી ચાલુ કરીએ, હે ને, કુલર ચાલુ કરીએ, પછી ઠંડા ઠંડા પાણીથી નહીએ. બીજું શું ખાઈએ છીએ આપણે કહો તો? તમને બહુ ભાવે તે, હા, આઈસ્ક્રીમ ખાઈએ ને. ઉનાળામાં
આઈસ્ક્રીમ ખાવાની મજા આવે ને, હે ને? મને તો બહુ મજા આવે, બરાબર? પછી ઠંડા પીણા પીએ, કેમ? ગરમી લાગે એટલે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને, આપણે ઉનાળામાં ગરમી લાગે ને એટલે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ ને, અને ઠંડા પીણા પીએ, અને ગરમીથી બચવા આપણે સુતરા કપડા પહેરીએ. ચાલ હવે મને કહો તો ત્રીજી ઋતુ કઈ છે? હા, ચોમાસુ, બરાબર ને? તો ચોમાસામાં શું પડે? જેમ શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે, તો ચોમાસામાં શું પડે? હા, વરસાદ પડે, બરાબર ને? તો એ વરસાદથી બચવા આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, કહો તો? હા, છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ વરસાદથી બચવા, હને? અને તમે બીજું શું કરો છો વરસાદથી બચવા? ઘરમાં રહો છો ને, અને વરસાદ આવે ત્યારે તમે બહાર પર જાઓ છો ને નહાવા માટે, મમ્મી ખીજવાય તો પણ તમે જાઓ છો ને? હા, વરસાદમાં નહાવાની મજા આવે ને. હા, તો બાળકો તમે જોયું ને, આ ત્રણ ઋતુઓ આપણે શીખ્યા ને, તમને ખ્યાલ આવ્યો ને?